आभार व्यक्त करू छू अने आवनारा दिवसोनी अंदर मैं चूंटणी में फॉर्म भर्या त्यारे पण वात कही थी कि आ बैंक खेडूतोनी बैंक छे अने खेडूतोना हक अने हित माटे हर हमेशा बैंक में कायमी निर्णय थता रहेवाना छे। ज्यां पण खेडूतोने मुश्किली पड़े त्यां राजकोट जिला सहकारी बैंक એ ખેડૂતોની બેંક છે, ખેડૂતોની સાથે ઊભી રહેશે અને આવનારા દિવસોની અંદર ખેડૂતો માટે નિર્ણય લે અને ખેડૂતોને માગે ત્યારે માગે પ્રકારનું ધિરાણ અને લોન આપવાની રાજકોટ જિલ્લા સહકારી બેંકની તૈયારી છે। ત્યારે ભારત દેશની અંદર નમૂનેદાર ગણાતી રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે જ્યારે ફરી પાછી મને એક વખત જવાબદારી મળી છે ત્યારે બેંકના સાથી ડિરેક્ટરશ્રીઓ, સહકારી ક્ષેત્રના અમારા સૌ આગેવાનો, અમારા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી, અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, કાર્યકર્તાઓ, મંડળી સાથે જોડાયેલા પ્રમુખશ્રીઓ, કમિટીના સદસ્યશ્રીઓ અને 2.25 લાખથી વધુ ખેડૂત સભાસદોનો આભાર વ્યક્ત કરી અને ખાતરી આપું છું કે આવનારા દિવસોમાં સહકારી ક્ષેત્રના માધ્યમથી આ બેંક હર હંમેશા ખેડૂતો માટે કામ કરશે। ખેડૂતો માટે હંમેશા વિશ્વભાઈ લડતા હતા અને જ્યારે ખેડૂતોના પાક વીમાનો મુદ્દો હોય ત્યારે હંમેશા પોતાની સરકાર હોય તોય અવાજ ઉઠાવતા હતા, તો અત્યારની પરિસ્થિતિને લઈને આપ શું કહેશો? પાક વીમાનો જે મુદ્દો ચાલી રહ્યો છે એને લઈને તો કે હર હંમેશા રાજકોટ જિલ્લાની અંદર વધુમાં વધુ પાક વીમાની ત્યારે ચૂકવણી થઈ છે અને આ બેંક મારફત તો કે 2.25 લાખથી વધુ ખેડૂત સભાસદો જોડાયેલા છે। ભારતમાં ક્યાંય પણ નહોતી શરૂઆત થઈ ત્યારે રાજકોટ જિલ્લાના ખેડૂતોને 0% ધિરાણ આપવાની યોજના રાજકોટ જિલ્લા સહકારી બેંકની અંદર ચાલુ થઈ હતી અને અનેક પ્રકારના નિર્ણયો રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં મારા પિતાશ્રી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડીયાએ કર્યા હતા અને છેલ્લા 2 વર્ષથી આ બેંકનું નેતૃત્વ હું સંભાળ્યું છું અને અમે કામ કરીએ છીએ અને આવનારા દિવસોની અંદર પણ જ્યાં જરૂર પડે મુશ્કેલી પડશે ત્યાં હર હંમેશા આ બેંક ખેડૂતોની સાથે ઊભી રહેશે। કે રાજકોટ જિલ્લાની અંદર સહકારી પ્રવૃત્તિ હર હંમેશા બિનરીત થાય એ માટે હર હંમેશા અમારા પ્રયત્નો રહ્યા છે। સૌ અમારા સહકારી ક્ષેત્રના આગેવાનો કે સાથે મળીને સારું પરિણામ આવે, ખેડૂતો માટે સારું કરીએ એ માટે હર હંમેશા ચિંતિત બન્યા છે। એકબીજાના સહકારની ભાવનાથી અમે આગળ વધી રહ્યા છીએ અને આવનારી બંને સંસ્થાઓ રાલો સંઘ અને રાજકોટ ડેરી હું માનું છું કે 100એ 100% બિનરીત થશે। જ્યાં પણ હર હંમેશા ખેડૂતોને મુશ્કેલી પડી ત્યારે હર હંમેશા ખેડૂતોની પડખે ઉભા રહ્યા છે। રાજ્ય સરકાર હોય તો પણ ખેડૂતો માટે અનેકવિધ નિર્ણયો લીધા છે અને રાજકોટ જિલ્લા સહકારી બેંક મારફત પણ ખેડૂતો માટે નિર્ણયો લેવામાં આવશે। સરસ, આભાર બધાનો। તો જયેશ રાદડિયાની રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન તરીકે વરણી થઈ છે। તેમણે કીધું કે બેંક ખેડૂતોની સાથે હંમેશા ઉભી રહેશે, ત્યારે ખેડૂતોને હવે કોઈ મુશ્કેલી નહીં પડે, બેંક ખેડૂતોની સાથે છે। ઉલ્લેખનીય છે કે જે રીતે વર્ષોથી જયેશ રાદડિયા અને તેમના પિતાશ્રી ખેડૂતો માટે કામ કરતા આવ્યા છે ત્યારે બિનહરીફ વરણી થઈ છે અને તેમણે જે મોટું નિવેદન આપ્યું છે કે બેંક ખેડૂતોની સાથે ઉભી રહેશે, કારણ કે ખેડૂતોને સૌથી મોટી જે મુશ્કેલી હોય છે તે જ્યારે તેઓ લોન લે છે અને ત્યારબાદ તેની ચૂકવણી જ્યારે કરવાની હોય છે ત્યારે મુશ્કેલી ઉભી થતી હોય છે, ત્યારે હંમેશા જો બેંક ખેડૂતોની સાથે ઉભી હોય, તેમને હંમેશા સુખ દુઃખમાં તેમની સાથે ઉભી હોય તો ખેડૂતોને જે મુશ્કેલી પડતી હોય છે તે હંમેશા દૂર થાય અને ચેરમેન પદે બિરાજ્યા બાદ જયેશ રાદડિયાએ આ નિવેદન આપ્યું છે।